મારું નામ અર્જુન ઠાકર. હું છેલ્લા 14 વર્ષથી યોગ જિમ્નાસ્ટિકના ફિલ્ડની અંદર કામ કરી રહ્યો છું. સ્ટુડિયોનું નામ ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો, જે આપણે તાજેતરમાં જ 1 નવેમ્બરના દિવસે ખુલ્લો મૂક્યો રાજકોટની જાહેર જનતા માટે. ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો રાજકોટની જાહેર જનતા માટે આપણે 1 તારીખથી જે ખુલ્લો મૂક્યો છે, ખાસ યોગ, પ્રાણાયામ, કસરત, જિમ્નાસ્ટિક, ડાન્સ, કરાટે, ઝુમ્બા, આ દરેક વસ્તુ, કરાટે, ઝુમ્બા, આ દરેક વસ્તુ બાળકોની અંદર શારીરિક અને સર્વાંગી વિકાસ કઈ રીતે થાય, એક તો એના રિલેટેડ કરવામાં આવ્યો છે. બીજું કે ખાસ મોટા બાળકો માટે કે એક 10th 12th સ્ટાન્ડર્ડમાં જે સ્ટડી કરે છે બાળકો, એમને ખાસ કરીને એક્ઝામનું જે ટેન્શન હોય છે એના રિલેટેડ સ્ટ્રેસ આવતું હોય છે, તો ખાસ યોગ દ્વારા એ વસ્તુ પણ દૂર કરી શકાય છે. એની સાથે સાથે રાજકોટની જનતા માટે, મોટા ભાઈ બહેનો માટે યોગ, પ્રાણાયામ, કસરત, સૂર્ય નમસ્કાર કે દરેક વસ્તુ આજના સમયમાં કોરોના મહામારીની વચ્ચે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે જ્યારે આ વસ્તુની ખૂબ જ જરૂરિયાત છે, એટલે આ સમય દરમિયાન ધ્યાનમાં રાખી અને કોરોના મહામારીમાં માણસ પોતાનું સ્વાસ્થ્ય, રાજકોટની જનતા પોતાનું સ્વાસ્થ્ય કઈ રીતે તંદુરસ્ત રહે અને કોરોના સમય દરમિયાનની મેડિસિનથી માણસ કઈ રીતે દૂર રહે, એ હેતુને ખાસ ધ્યાનમાં રાખી અને ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મારું નામ ચાંદની મહેતા છે. હું યોગા ફિલ્ડમાં 5 વર્ષથી છું અને મહિલાઓને હું ખાસ એ કહેવા માગીશ કે મહિલાઓની ઉપર બહુ જ બધી ઘરની, બાળકોની, પરિવારની જવાબદારી હોય છે, તો એના હેલ્થ માટે કાંઈ જ નથી કરતા. તો આખા દિવસ દરમિયાન 24 કલાકમાંથી જો એ 1 કલાક કાઢીને પણ એની હેલ્થ માટે પૂરતું ધ્યાન આપી, યોગા, પ્રાણાયામ, મેડિટેશન પર જો ફોકસ કરે, તો એનું જે સ્ટ્રેસ લેવલ છે એનાથી થોડું લેસ થઈ શકે એમ. એનું જે બર્ડન છે કામનું, એમાં એ લોકો એટલે ઘણીવાર આપણે છોકરા ઉપર હાઈપર થઈ જતા હોય છે તો સ્ટ્રેસ વધી જતું હોય છે, એના લીધે એને મોસ્ટ ઓફ તમે જોઉં છો કે લેડીઝમાં થાઇરોઇડનું પ્રમાણ બહુ ધીરે ધીરે વધતું જાય છે. તો એને કેવી રીતે ક્યોર કરવું અથવા તો આવનારા દિવસોમાં થાઇરોઇડ કે એવું કોઈ પણ ડિસીઝ ન થાય એનાથી કેવી રીતે બચવું, એના માટે બેસ્ટ વે છે યોગા, પ્રાણાયામ અને મેડિટેશન.